કૌંડિન્ય અભ્યાસ વાત સનો પાર્ટી ચાલે છે યુનિટ 2 જે આપણે ક્લોઝ છે 1.5 એની વાત કરીએ તો ક્લોઝ 1 આપણે જોઈ ગયા જેનું નામ હતું લેન્ડ ઓફ લિલી યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ જે ક્લોઝ વિશે આપણે વાત કરવાની હતી એની વાત કરીએ તો એના સ્પેલિંગ છે આપણે શરૂઆત ફોર લાઇન બુક માં કીધી છે એટલે કે ક્લોઝ 2 એનું ક્લોઝ છે એનું યુનિટ મળે છે
જોવાનું છે. લુક ઇટ ઇન ફ્રન્ટ ઓફ યુ, એની સામે જોઈને. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ. ઝાડની ડાળીઓ પર ક્યારેક આપણે પક્ષીઓ જોવા મળે છે, પ્લાન્ટ્સ અને મોસ્ટ ઓફ ઝાડની ડાળીઓ પર અને ઉડતા પક્ષીઓ આપણને જોવા મળે છે. વોચ ધ બર્ડ્સ, અને ત્યાં બેસીને અથવા ગમે તે રીતે તમારે પક્ષીઓ જોવાના છે. નોટ ધેર કલર્સ, તેના કલર આપણે નોટ ડાઉન કરવાના છે. પછી કલર નોટ ડાઉન કરવાના છે, પછી શેપ સાઇઝ એ બધું જોવાનું છે. છોડવાઓની પાછળ અને ઝાડની ડાળી પર જોવાના છે કે પક્ષીઓ છે કે કેમ, અને એના કલર્સ ને સાઇઝ ને બધું જોવાનું છે. હવે તો કે ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ, અને પછી એના નામ એક ગોતવાના છે કે આ પક્ષી આપણે વર્ણન કરીએ, આપણે નામ ન ખબર પણ કોઈને ખબર હોય એને વર્ણન કરીએ કે આવો આવો પક્ષી છે તો આને શું કહેવાય, તો એ આપણને કહેજો ખબર હોય તો. બટ બી કેરફુલ, પણ કાળજી રાખજો, ધ્યાન રાખજો. શું ધ્યાન રાખવાનું છે? તો કે ડોન્ટ મેક અ નોઇઝ, ઘોંઘાટ કરતા નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ, એમને ખલેલ પહોંચાડતા નહીં. કોને? તો કે પક્ષીઓ. આપણે પક્ષીઓને કલર સાઇઝ ને બધું જોવા માટે છે, પણ આપણે પક્ષીઓને પકડીને કે એને ઉડાડીને એવું કરીએ તો એ સારું કહેવાય નહીં. એટલે શાંતિથી જોવાનું, દૂરથી બેસીને, અને પછી એને કલર અને સાઇઝ જોવાનું અને નોંધપોથીમાં નોંધવાનું. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ, અને થોડા પક્ષીઓ એવા છે જે આકાશમાં ઉડતા જ આપણે જોવા મળે છે. વોચ ધેમ, એને પણ જોવાના છે. હવે હિયર આર ધ પિક્ચર ઓફ ફ્યુ બર્ડ્સ, ડુ યુ નો ધેમ? શું કે છે? હિયર આર ધ, અહીંયા થોડા ચિત્રો આપેલા છે પક્ષીઓના, કોના કોના છે એ આપણે નેમ વાઇઝ કીધેલા છે. ડુ યુ નો ધેમ, તમે જે શું એને જાણો છો? તો એક તો આપણને દેખાય છે કે આઉલ છે, એટલે કે ઘુવડ છે. પછી આ બાજુ શું છે? તો કે વિવર બર્ડ છે, એટલે કે સુગરી છે. પણ આ બાજુના બંને પક્ષીઓ છે એ કંઈક અલગ છે એ આપણે જોઈએ. હિયર ઇઝ વુડ પેકર, અહીંયા ચિત્ર આપેલું છે. કોનું છે? વુડ પેકર એટલે લકડબગનું ચિત્ર છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક, ખૂબ જ સ્ટ્રોંગ ચાંચ હોય છે. ઇટ પેક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ ટ્રી, ઝાડની ડાળી પર પોતાની ચાંચથી પોતાનું માળો બનાવે છે, ત્યાં રહેવા માટેની જગ્યા બનાવે છે અથવા હોલ બનાવે છે. ઇટ કેન મેક અ હોલ ઇટ્સ વિથ ઇટ્સ બીક, અને તે ઝાડની અંદર, ઝાડનું જે લાકડું હોય એની અંદર એની ચાંચ દ્વારા એને રહેવાની જગ્યા બનાવે છે, હોલ બનાવી શકે છે. એની ચાંચ એટલી મજબૂત હોય છે. કોની? તો કે વુડ પેકરની. તમને એવું પૂછાયું, ઇટ પેક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ ટ્રી, ઝાડની ડાળ પર ખોદી શકે છે, તો એ કોણ હોય? તો કે લકડ વુડ પેકર, લકડ ખોદ. હવે બીજું ચિત્ર છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ આઉલ. આઉલ એટલે શું થાય? ઘુવડ. ઘુવડનું ચિત્ર છે. ઇટ હેઝ અ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ અ સ્મોલ બીક, મોટી ગોળ આંખો છે અને નાની એવી ચાંચ છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ, અને રાત્રિનું પક્ષી છે. સમ પીપલ ડિસલાઈક ધ આઉલ, થોડા લોકો છે એ આઉલને પસંદ કરતા નથી, ઘુવડને પસંદ કરતા નથી. એની મોટી આંખો અને ગદરું થોડું દેખાય છે, બટ ઇઝ નોટ અ બેડ બર્ડ, પણ બેડ બર્ડ ખરાબ પક્ષી નથી. કોણ? તો કે આઉલ. ઇટ ઇઝ હાર્મલેસ, અને કોઈને નુકસાન પણ પહોંચાડતું નથી, અને એ નિર્દોષ પક્ષી છે. હવે આગળનું જોઈએ, ડુ યુ નો ધીસ બર્ડ? આ પક્ષીને તમે જાણો છો? ઇટ ઇઝ અ પેલિકન. કોણ છે? તો કે પેલિકન છે. પેલિકન ઇટ ઇઝ અ વોટર બર્ડ, એટલે કે એ પાણીમાં રહેતું પક્ષી છે. ઇટ લિવ્સ નિયર અ બિગ લેક, અને મોટા સરોવર હોય છે એની પાસે બાજુમાં જ રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ, અને આ પેલિકન છે એની બીક છે, એની ચાંચ છે એ ખૂબ જ લાંબી હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇટ, અને મોટી માછલીઓ છે એ પણ એ પોતાની ચાંચમાં પકડી લે છે. અને ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ, મોટું પક્ષી છે. સમ પેલિકન આર 4 ફીટ લોંગ, અને કોઈ પેલિકન હોય છે એ 4 ફીટ લોંગ, એટલે કે 4 ફૂટ લાંબા પણ હોઈ શકે છે. હવે એના પછીનું ચોથું, નાવ લુક એટ ધીસ બર્ડ, આ પક્ષીની સાથે
તમે ચિત્રમાં દોરજો અને આના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે